ગુજરાતમાં હાલ અનેક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છ જેવા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. સૌરાષ્ટ્ર અને કચ્છ જે સૂકા પ્રદેશો ઓળખાતા હતા ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ઉપરાંત ગુજરાતના દરિયા કિનારે વાવાઝોડાઓનું પ્રમાણ વધી રહ્યું છે. તો શા માટે ગુજરાતમાં આટલો વરસાદ પડી રહ્યો છે? શું દર વર્ષે ગુજરાતમાં આટલો જ ભારે વરસાદ પડશે? પૂર જેવી આવી જ પરિસ્થિતિ સર્જાશે? શું પર્યાવરણમાં થઈ રહેલા આ બધા ફેરફારો પાછળ આબોહવા, ક્લાઇમેટ ચેન્જ જવાબદાર છે કે કેમ, તે જ આજે આપણે ચર્ચા કરીશું. તમે જોઈ રહ્યા છો બીબીસી ન્યૂઝ ગુજરાતી, હું છું સમીના શેખ તમારી સાથે. સૌથી પહેલા તો આપણે એ જાણી લઈએ કે શા માટે ગુજરાતમાં આ વર્ષે સામાન્ય કરતાં વધારે વરસાદ પડ્યો. આ મામલે બીબીસીએ એક ખાનગી વેધર એજન્સી સ્કાઇમેટના મેટ્રોલોજી અને ક્લાઇમેટ ચેન્જના વાઇસ પ્રેસિડેન્ટ મહેશ પલાવત સાથે વાત કરી અને મહેશ પલાવતે એ જણાવ્યું કે ઓગસ્ટના પહેલા અઠવાડિયાથી મધ્ય ઓગસ્ટ દરમિયાન જે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે તેના કારણોસર હજુ સુધી પણ ઓગસ્ટમાં પણ ગુજરાતમાં વધારે વરસાદ પડી રહ્યો છે. ઉપરાંત બંગાળની ખાડીમાં ઉત્પન્ન થયેલું લો પ્રેશર પશ્ચિમ ભારત તરફ એટલે કે ગુજરાત તરફ આગળ વધ્યું અને અરબ સાગર પરથી આવી રહેલા ભારે પવનોને કારણે તે ગુજરાત પર વધારે ટકી ગયું, જેના કારણે ભારે વરસાદ પડ્યો. પર્યાવરણવિદ મહેશ પંડ્યાએ બીબીસી સાથે વાતચીતમાં જણાવ્યું કે દર વર્ષે શ્રાવણ મહિનામાં ઝરમર વરસાદ કે શાવરિંગ થતું હોય છે, તેના બદલે આ વખતે ઓગસ્ટ મહિનામાં ખૂબ ભારે વરસાદ પડ્યો છે, તો નેચરલી તે અબાવ એવરેજ વરસાદ ગુજરાતમાં નોંધાયો છે. સામાન્ય રીતે ઓગસ્ટ મહિનામાં વરસાદનું જોર ધીમું થઈ જાય છે, જૂન જુલાઈમાં વધારે વરસાદ પડે છે, તેના બદલે ઓગસ્ટ સુધી પણ મૂશળધાર વરસાદ પડી રહ્યો છે. મહેશ પલાવતના કહેવા પ્રમાણે પહેલા જે વરસાદ 4 દિવસ સુધી વરસતો હતો હવે એટલો જ વરસાદ માત્ર 4 કલાકમાં પડી જાય છે. તો વરસાદની ઋતુ છે, વરસાદ તો પડી જ રહ્યો છે, એટલા પ્રમાણમાં પડી રહ્યો છે, પરંતુ બહુ ઓછા સમયમાં વધારે પાણી વરસી જાય છે. આનું કારણ પણ આપણે જાણીશું, પરંતુ એ પહેલા આપણે એ સમજવાની જરૂર છે કે આટલા બધા ફેરફારો શેના કારણોસર થઈ રહ્યા છે, શું ક્લાઇમેટ ચેન્જ આની પાછળ જવાબદાર છે. સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા સૂકા ગણાતા વિસ્તારોમાં તેમની સરેરાશ કરતા વધારે વરસાદ પડી ગયો છે. આજથી વર્ષો પહેલા સૌરાષ્ટ્ર અને કચ્છ સતત દુષ્કાળ સહન કરતા પ્રદેશો હતા. સ્કાઇમેટના ડોક્ટર પલાવતના કહેવા પ્રમાણે આજથી 10-15 વર્ષ પહેલા બંગાળની ખાડીમાં જે સાયક્લોનિક પ્રેશર કે લો પ્રેશર કે ડિપ્રેશન સર્જાતું હતું તે સીધું જ ઉત્તર પશ્ચિમ બાજુ આગળ વધતું હતું, એટલે કે ઓડિશા, પશ્ચિમ બંગાળ, બિહાર અને યુપી તરફ. પરંતુ હવે તેની આ પેટર્નમાં ફેરફાર નોંધાયો છે, એટલે કે બંગાળની ખાડીમાં જે પ્રેશર સર્જાય છે તે ઉત્તર ભારત તરફ જવાને બદલે પશ્ચિમ ભારત તરફ આગળ વધ્યું છે, એટલે કે બંગાળની ખાડીથી ઓડિશા, દક્ષિણ મધ્યપ્રદેશ, ગુજરાત અને પૂર્વીય રાજસ્થાન તરફ તેની અસર હવે વધારે જોવા મળી શકે છે. તો વાતાવરણના આવા ફેરફારોને કારણે હવે વરસાદની પેટર્ન પણ બદલાય છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ 2019ના વર્ષનું ચોમાસું છેલ્લા ઘણા વર્ષોમાં સૌથી લાંબુ ચોમાસું હતું, જેમાં લગભગ દેશમાં 6 મહિના સુધી વરસાદ પડ્યો હતો. પરંતુ શું આવનારા વર્ષોમાં પણ આ રીતે ગુજરાતને પૂર અને ભારેથી અતિ ભારે વરસાદનો સામનો કરવાનો રહેશે? તો આ મામલે ડોક્ટર પલાવત કહે છે કે મોન્સૂનમાં જે આ ફેરફારો બધા આવ્યા છે તેના ઉપર રિસર્ચ ચાલી રહ્યું છે, પરંતુ તેની પેટર્નમાં જે છેલ્લા 5-6 વર્ષમાં ફેરફારો આવ્યા છે તેના ઉપરથી એટલું કહી જરૂર શકાય કે ક્લાઇમેટ ચેન્જના કારણે આ છે. પરંતુ હજુ આપણે થોડા વહેલા છીએ, પૂરેપૂરા 10 વર્ષનો અભ્યાસ હોય અને તેની આંકડાકીય માહિતી પરથી આપણે કોઈ નિષ્કર્ષ પર આવી શકીએ કે આની પાછળના એક્ઝેક્ટ કારણો કયા છે. હાલ આપણે આગળ એ જાણીશું કે શા માટે આટલા બધા મહિનાઓ સુધી અને આટલા બધા પ્રમાણમાં પાણી વરસે છે તે જોઈએ આગળ. તમને ખબર હશે કે પાછલા થોડા વર્ષોમાં ઓવરઓલ પૃથ્વીનું તાપમાન વધ્યું છે, જે ખૂબ ઠંડા કહેવાતા પ્રદેશોમાં પણ રેકોર્ડ બ્રેકિંગ ગરમ તાપમાન નોંધાયું છે. ડોક્ટર પલાવત જણાવે છે કે જ્યારે તાપમાન વધે ત્યારે સમુદ્રોમાંનું પાણી ગરમ થાય અને હવાઓ પણ ગરમ થાય, મતલબ કે હવામાં જેટલો ભેજ હોય એ ઓછો થઈ જાય છે. થોડી ટેકનિકલ ભાષા છે, પણ આપણે અહીંયા એ આ બાબતને ફરીથી સમજીએ કે હવા જેમ જેમ ગરમ થાય તેમ તેમ તે સૂકી થાય, તે હલકી થાય, અને હવાની અંદર જે મોઇશ્ચર કે જે ભેજ સમાવિષ્ટ કરવાનું પ્રમાણ છે તે વધી જાય. ઓબ્વિયસલી હવા સૂકી છે તો તે
વધારે ભેજ પોતાનામાં સમાવિષ્ટ કરશે અને ત્યારબાદ જે વાદળો બને છે તે 14-15 કિલોમીટર લાંબા અને તેને ટેકનિકલ ભાષામાં સીબી ક્લાઉડ કે થંડર ક્લાઉડ કહેવાય છે, જે વર્ટિકલ ઊભા આકારના આકાશ પર સર્જાય છે, જે તોફાન જેવી પરિસ્થિતિ પેદા કરવા પાછળનું મૂળભૂત કારણ હોય છે. અને આવા વાદળો બહુ ઓછા સમયમાં ખૂબ વધારે વરસાદ વરસાવે છે. તો ગ્લોબલ વોર્મિંગને કારણે આવા વાદળોનું પ્રમાણ વધ્યું છે. પહેલા એવું હતું કે આવા વાદળો સર્જાતા તો હતા, પરંતુ ફોર્સથી એક સાથે આટલું પાણી નહોતું પડતું. આપણે આગળ જેમ વાત કરી ગયા તેમ 4 દિવસનો વરસાદ હવે 4 કલાકમાં વરસી જાય છે. તેનું કારણ પણ સમજીએ. આ બાબતને જરા જુદી રીતે સમજીએ તો વરસાદનું પાણી ભરેલું એક વાદળ છે, તેને વહન કરવા પાછળ હવાનો મુખ્ય ભાગ હોય છે. હવે જ્યારે હવા પાતળી થઈ ગઈ છે, એટલે કે હવા હળવી થઈ ગઈ છે, ત્યારે તે વાદળોને એટલી સ્પીડમાં વહન નથી કરી શકતી. આથી શું થાય કે કોઈ પણ એક વિસ્તારમાં તે વાદળ આવીને અટકી જાય છે અને ત્યાં જ બધું પાણી વરસી જાય છે. પાતળી હવા તેને ધીરે ધીરે મૂવમેન્ટ તો આપી શકે, પણ એટલું નહીં જેટલું એક જમાનામાં જોવા મળતું હતું. આથી એક વિસ્તારમાં વધારે પડતું પાણી વરસી જાય છે અને ત્યાં પૂર જેવી પરિસ્થિતિ ઊભી થાય છે. આવી સ્થિતિનું પ્રમાણ વધી રહ્યું છે. ડોક્ટર પલાવતના જણાવ્યા પ્રમાણે આવી સ્થિતિ હાલ આપણે ગુજરાતમાં જોઈ રહ્યા છીએ. ગ્લોબલ વોર્મિંગને લીધે સીબી ક્લાઉડ્સ, જેમ આપણે આગળ વાત કરી, તેનું પ્રમાણ વધ્યું છે અને હવાઓ ગરમ થઈને પાતળી થઈ રહી છે. એટલે આવનારા સમયમાં હજુ પણ આપણે આવા જ એક્સ્ટ્રીમ વેધરનો સામનો કરવો પડશે. ગ્લોબલ વોર્મિંગને કારણે દરિયાઈ વિસ્તારોની આસપાસ મોન્સૂન એક્ટિવિટીઝનું પ્રમાણ વધી જશે. વરસાદ તો એટલો જ પડી રહ્યો છે, પરંતુ ખૂબ જ ઝડપથી પડી રહ્યો છે, એ ફેરફાર ચોક્કસપણે નોંધાયો છે. પર્યાવરણના જાણકારો ચોમાસુ, વરસાદ, આબોહવા, સતત વધતી ગરમીના જેવા ફેરફારો તરફ વારંવાર ઇશારો કરી રહ્યા છે. વરસાદ પણ દેશના અનેક ભાગોમાં વધારે ઓછો પડવા લાગ્યો છે. આ મામલે ડોક્ટર પલાવતના જણાવ્યા પ્રમાણે હવે પંજાબ અને હરિયાણા સૂકા થવા લાગ્યા છે. દિલ્હી અને પશ્ચિમ યુપી, જ્યાં વધારે વરસાદ રહેતો હતો, એ ડ્રાય થવા લાગ્યા છે. અને હવે વરસાદની આ બદલાયેલી પેટર્નને કારણે ઉત્તરને બદલે પશ્ચિમ અને મધ્ય ભારતમાં વધારે વરસાદ રહેશે. મતલબ કે સૂકા પ્રદેશ ગણાતા સૌરાષ્ટ્ર અને કચ્છ હવે સૂકા નહીં રહે. એવું પણ બને કે દર વર્ષે આટલો અને આના કરતાં પણ વધારે વરસાદ પડી શકે છે. છેલ્લા કેટલાક વર્ષો પર નજર કરીએ તો ગુજરાતમાં ચોમાસાની સ્થિતિમાં ક્લાઇમેટ ચેન્જને કારણે પરિવર્તન આવ્યું હોય એવું લાગે છે. બીજી તરફ પર્યાવરણવિદ મહેશ પંડ્યામાં ઉમેરતા કહે છે કે એવું ચોક્કસપણે ના કહી શકાય કે ક્લાઇમેટ ચેન્જના કારણે માત્ર વધારે વરસાદનો જ સામનો કરવો પડી શકે. બની શકે કે ગુજરાતના અમુક વિસ્તારોમાં ભયંકર દુષ્કાળ જેવી પરિસ્થિતિ પણ સર્જાય. એટલે ગુજરાતે આવનારા વર્ષોમાં ભારે વરસાદ અથવા તો ભારે દુષ્કાળ જેવી પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે.